स्टूडेंट्स गुड मॉर्निंग, वेलकम टू फन एंड लर्न स्कूल। आज आप धोरण 4 में पाठ 10 कबड्डी तमने रमत खबर छे ने, कबड्डी वाली रमत। तो चलो जोईए कबड्डी नी रमत नो पाठ। तो जुओ बाळ मित्रों, आ बाळको शू रमी रह्या छे, कबड्डी रमी रह्या छे। प्रकरण 10 कबड्डी। तो हवे आ कबड्डी विशे लख्युं छे कि कबड्डी पछी आउट। एक बाजुथी बधी छोकरीओ बूमो पाड़े छे, फरीथी कबड्डी एम अहीं पकड़ो, એટલે કે કબડ્ડી પાછી, એટલે કે પગ પગથી પકડો, તેનો પગ પકડો। કબડ્ડી એટલે કે વસુધા તું અહીં આવ, તેને હું તું અહીંથી પકડ, એવું કહે પેલી બીજી કહે છે। એટલે પેલી, અરે જો સુશીલા તેનો હાથ રેખાને અડે નહીં, બીજી બાજુની છોકરી બોલે છે। એટલે પૈકી કે તેનો હાથ પકડ, પેલી સામેવાળી બોલે કબડ્ડી, એટલે પેલી બીજી છોકરી કહે છે ઓ તેણે અડી લીધું, આઉટ, બધા આઉટ, હો, તમારી ટુકડીના બધા આઉટ, એવું કરીને આ રમત રમે છે। જુઓ, આ બધા એને હાથ પકડ્યો અને એને રેખાએ અડી ગઈ, એટલે બધા આઉટ થઈ ગયા। તો આ છોકરી શું કરે છે, તેઓ આઉટ બૂમો પાડે છે, તેનાથી સ્પષ્ટ થાય છે કે તેઓ રમત રમે છે। આ રમતને તમે શું કહેશો, ચેડુ ગુડુ, હુતુતુતુ, ચૂકીટ ચૂકીટ, હા ડુડુ, અથવા કબડ્ડી, કે અહીં બીજું જ, કે આ બધું રામત, કે આ બધા કયા। તો જ્યારે શ્યામલાએ છોકરીઓને ઘેરી વળી અને પકડી લીધી, તો બધાએ વિચાર્યું કે તે આઉટ થઈ ગઈ। કોઈકે તેને પગ પકડ્યા અને કોઈકે તેના હાથ પકડ્યા, જ્યારે એક છોકરીએ તેને કમરથી પકડી, પરંતુ શ્યામલાએ હાર માનવા વાળી ન હતી। તેણે વધુ તાકાત લગાવી અને પોતાની જાતને ખેંચી અને મેદાનની મધ્યમાં આવેલી એક રેખાને અડકવામાં સફળ રહી ગઈ। જ્યારે શ્યામલાએ રેખાને અડી, ત્યારે સામેની ટુકડીની બધી છોકરીઓ તેને પકડી હતી, તેથી તે બધી આઉટ થઈ ગઈ। પરંતુ રોઝીએ દલીલ કરી કે શ્યામલાએ વચ્ચે શ્વાસ લીધો, એટલે ટુકડી આઉટ ગણાય નહીં। તો શ્યામલાએ કહ્યું તે સાચું નથી, તેણે કહ્યું કે જો તેણે શ્વાસ લીધો હોય તો કેમ છોકરીઓએ તેને પકડી રાખી, તે મોટી દલીલ ચાલી। અંતમાં શ્યામલાની વાત માનવામાં આવી। તો તમને કબડ્ડીની રમત તો ખબર જ હશે, ખબર છે ને? હવે કબડ્ડીની એક ટીમમાં કેટલા ખેલાડીઓ હોય છે તમને ખબર છે? તો કબડ્ડીની એક ટીમમાં 12 ખેલાડીઓ અને રમતમાં એક સાથે 7 ખેલાડીઓ હોય છે। બીજો પ્રશ્ન આપણો છે કે શ્યામલાએ રેખાને અડી ત્યારે કેટલાક ખેલાડીઓ આઉટ થયા? તો શ્યામલા મધ્ય રેખા અડી ત્યારે સામેની ટીમના બધા જ ખેલાડીઓ આઉટ થયા। 3, તમે રમતા હોય તે વખતે કોઈ વિવાદ થાય તો શું કરો છો? તો રમતી વખતે કોઈ વિવાદ થાય તો પ્રથમ અમે અમારો મત પ્રગટ કરીએ છીએ, સામેનો પક્ષ દલીલ કરે તો પણ અમે દલીલ કરીએ છીએ, ઘણીવાર ઉગ્ર દલીલ થાય ત્યારે વડીલોની મદદ લઈએ છીએ અને આખરે સાચાનો ન્યાય આવે છે। તો આ કબડ્ડીની રમત છે જેમાં ખેંચતાણ થાય, કોઈને પકડાય, થોડી બૂમો પણ પડે અને બહાદુરીની આ રમત છે। એમાં ઘણા નિયમો છે। કબડ્ડીમાં દાવ લેનાર શું કરે છે, કબડ્ડી એમ સતત બોલ્યા કરે છે, તે પોતાના ભાગમાં પરત આવે ત્યાં સુધી શ્વાસ રોકી રાખે છે। તમે દાવ લેવા જાઓ છો, ધ્યાન રાખો તમારે શરીરનો ઉપયોગ કરવાનો છે, મગજનો પણ ઉપયોગ કરવાનો છે, ચારે બાજુ ધ્યાન આપવાનું। તમે સામેની ટીમની રેખાને અડો એ વખતે કોઈ તમને પકડી ન લે એ જોવાનું, અને કેટલી ખબર રાખવાની, જો બહુ રાખવાની છે ને, શ્વાસ રોકી રાખો, કબડ્ડી એમ બોલતા રહો, કેટલો સમય બોલો છો આ તમારે કરવાનું, શ્વાસ રોકીને કબડ્ડી એવી રીતના બોલવાનું, કેટલા સમય સુધી બોલી શકો છો? તમે મેદાનમાં જાઓ ત્યારે કબડ્ડી રમત રમો અથવા તમારા હાથ પગ અને આંખો પર ધ્યાન આપો, તમારા ધ્યાનમાં આવશે કે બધા અંગો એકસાથે કામ કરે છે। હવે વિચારો અને કહો, હવે આ પ્રશ્નોના જવાબ જોઈએ।
पहलो प्रश्न कि कबड्डी में आउट थवू एटले शू, केवी रीते आउट थवाय, तो एनो जवाब जोईए कि ज्यारे कोई खिलाड़ी सामेनी टीम में कबड्डी कबड्डी बोलतो जाय छे त्यारे सामेनी टीमनी दोरेली रेखाने अड़के नहीं तो ते आउट गणाय, वड़ी ते पोताना भाग में परत आवे त्यां सुधी कबड्डी कबड्डी बोलता श्वास रोकी राखवानो छे। आम करवामां चूक थाय अने श्वास छूटी जाए तो ते खिलाड़ी आउट गणाय। वड़ी प्रतिस्पर्धी टीमना खिलाड़ियों तेने पकड़ी ले अने वच्चेनी मध्य रेखाने अड़कवा न दे तो आ स्थिति में तेने आउट आपवामां आवे छे। ज्यारे बीजा पक्षनो खिलाड़ी कबड्डी कबड्डी बोलतो आवे छे अने आ पक्षना कोई खिलाड़ी अथवा वधु खिलाड़ियों अड़ीने पोताना भागमां पाछो फरे तो स्पष्ट थयेल खिलाड़ियों आउट गणाय छे। तो खबर पड़ी ने तमने के आउट केवी रीते थाय। हवे केटलीक रमतोमां दाव लेनार बीजाने अड़कवा जाए छे तो केटलीक रमतोमां शोधवा जाय छे। कई कई रमतोमां आ प्रमाणे थाय छे, खो खो, कबड्डी, सांकळ, सातताळी, सप्ताह, आड़ीपाटो, लंगड़ो, आमड़ी पिंपड़ी अने सातोड़ियों रमत में दाव लेनार बीजाने अड़वा जाए छे। ज्यारे संता कुकड़ी, आंधळो पाटो जेवी रमत में शोधवा जवानुं होय छे। હવે બીજી કઈ રમત રમો છો તેમાં દાવ લેનાર એ શું કરવાનું હોય છે? તો એવી અમે બીજી ઘણી રમતો રમીએ છીએ કે જે ગિલ્લી દંડો, ક્રિકેટ, કેરમ, સાપસીડી, હોકી, બાસ્કેટબોલ વગેરે, આ બધી રમતોમાં દાવ લેનાર એ વિવિધ પ્રકારની ક્રિયાઓ કરવાની હોય છે। જેમ કે ગિલ્લી દંડામાં દાવ લેનારે ગિલ્લી દંડો રમવાની હોય છે, ક્રિકેટમાં બેટ અને બોલ વડે રન બનાવવાના હોય, કેરમમાં કુકરીના સ્ટ્રાઈકર વડે કેરમ બોર્ડના ચારે ખૂણામાં કોઈ પણ ખાનામાં નાખવાની હોય, સાપસીડીમાં પાસાથી રમીને આગળ વધવાનું હોય છે। તો આવી ઘણી બધી રમતો છે। હવે આ જુઓ, આ છે કરણમ મલેશ્વરી। કરણમ મલેશ્વરી વાઇટ લિફ્ટર છે। વેઇટ એટલે કે વજન, વજન લિફ્ટર એટલે કે જે વધુ વજન ઉચકી શકે ને એને કહેવાય વેઇટ લિફ્ટર। આ તે આંધ્રપ્રદેશની છે, તેના પિતા પોલીસમાં છે। મલેશ્વરીએ 12 વર્ષની ઉંમરે વજન ઊંચકવાની શરૂઆત કરી। હવે તે 130 કિગ્રા વજન ઉપાડી શકે છે। મલેશ્વરી આંતરરાષ્ટ્રીય સ્તરે 29 ચંદ્રકો જીત્યા છે। તેની 12 બહેનો પણ વેઇટ લિફ્ટર બનવાનો પ્રયત્ન કરે છે। બીજી એની 4 બહેનો છે ને એ પણ વેઇટ લિફ્ટર બનવાનો પ્રયત્ન કરે છે। આ કોણ છે? સરિતા ગાયકવાડ। 1 જૂન 1984માં ડાંગ જિલ્લામાં કરાડીયા આંબા ગામે જન્મેલી સરિતા લક્ષ્મણભાઈ ગાયકવાડ ગુજરાતની દોડવીર છે। તેના માતા પિતા ખેતીકામ સાથે જોડાયેલા છે। સરિતા 400 મીટર દોડ અને 400 મીટર વિઘ્ન દોડમાં નિષ્ણાંત છે। એશિયન ગેમ્સ 2018માં તેણે 4x400 મીટર રિલે દોડમાં સુવર્ણ ચંદ્રક પ્રાપ્ત કરેલ છે। હાલ સરિતા ગાયકવાડ ગુજરાત સરકારમાં બેટી બચાવો અભિયાનમાં બ્રાન્ડ એમ્બેસર પણ છે। જો આ પણ કેવી રમતોમાં આગળ છે। હવે આ 3 બહેનોની વાત છે। આ ફોટોગ્રાફ જુઓ, તેમાં સાદા સરળ દાદીમાં જેવા નથી લાગતા, પરંતુ એ તેઓ વિશેષ છે। ફોટોગ્રાફ 3 બહેનોનો છે, જ્વાલા, લીલા અને હીરા। તેઓ મુંબઈમાં રહે છે। તે ત્રણેય કબડ્ડી રમતા હતા અને બીજાને પણ શીખવાડતા હતા। જ્વાલાએ કહ્યું, જ્યારે અમે યુવાન હતા ત્યારે છોકરીઓને આ રમત રમવાની છૂટ ન હતી। લોકો વિચારતા હતા કે છોકરીઓ આવી રમતો રમે તો તેમની સાથે કોઈ લગ્ન નહીં કરે। તેઓએ એવું પણ કહ્યું કે કબડ્ડી રમવા છોકરાઓ ઉડા કપડાં પહેરવા પડતા હતા, તેથી તે લોકોએ છોકરીઓને આ રમતથી દૂર રાખી હતી। જ્યારે તેઓ નાના હતા ત્યારે તેમણે પિતા મરણ પામ્યા, તેઓએ તેમની માતા અને મામાએ ઉછેર્યા। બંને મામા કબડ્ડી અને ખોખો રમતા હતા। તેઓએ આ ત્રણેય છોકરીઓને કબડ્ડી રમવા પ્રેરણા આપી હતી। જ્વાલા અને લીલા એમના અનુભવો વિશે વાત કરે છે કે 50 વર્ષ પહેલાં જ્યારે અમે કબડ્ડી રમવાનું ચાલુ કર્યું ત્યારે છોકરીઓને આ રમત રમવાની કોઈ તક મળતી ન હતી। તેમના માતા પિતા તેઓને રમવા ન દેતા હતા, પરંતુ અમને હંમેશા થતું કે અમે રમી શકીએ અને અમારા મામા અને માતાએ અમને સહકાર આપ્યો। અમે ત્રણેય રમત શીખી અને બીજી છોકરીઓને પણ અમારી સાથે
જોડાઈ હતી. અમે કબડ્ડી ક્લબ બનાવી જે આજે પણ ચાલુ છે. કેવી સરસ વાત છે. હવે ખૂબ યાદ આવે છે. લીલા અને હીરા એમની વાતો યાદ કરે છે. તેઓ કહે છે કે હારી જવાની અણી પર હોય અને છતાંય જીત્યા હોય એવું અનેક વખત બન્યું છે. એક વખત મેચ રમવા માટે એક મોટા શહેરમાં ગયા. મેચ સાંજે 6:30 હતી એટલે સિનેમા જોવા ગયા. સિનેમા ચાલુ હતું અને થોડીક ધમાલ થઈ. મામા અને હાથબત્તી લઈને શોધવા આવ્યા અને શોધી પણ લીધા. આખરે મામાએ અમને ઠપકો આપ્યો, આપે ને કે રમત રમવાની હોય ને એ રમવા જતા રહે. તો અહીંયા બાળકો આપણો પાઠ પૂરો થાય છે. તો તમને કબડ્ડીની રમત વિશે ખબર પડી ને. હવે આગળના ભાગમાં આના પ્રશ્નોના જવાબ જોઈશું. બાય બાય.